ભારતના સુવર્ણ ઇતિહાસમાં જેનો સૌથી મહત્વનો રોલ છે તેવા અશ્વનું મહત્વ જળવાઈ રહે તે માટે લાખણી તાલુકાના જસરા ખાતે ભવ્ય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શકો પહોંચ્યા હતા. બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે શ્રી બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા 4 દિવસીય અશ્વ મેળાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ 4 દિવસીય અશ્વ મેળામાં ગુજરાતભરમાંથી 500થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો અને આ મેળાની એક ઝલક નિહાળવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અશ્વોને ભારતના શૌર્યતાસભર ઇતિહાસને 4 ચાંદ લગાવ્યા છે અને આજે પણ અશ્વનું મહત્વ અકબંધ છે. અશ્વનું મહત્વ જળવાઈ રહે તે માટે લાખણી તાલુકાના જસરા ખાતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વ મેળામાં ખાસ કરીને કાઠિયાવાડ અને મારવાડી નસલના અશ્વોએ ભાગ લીધો હતો અને 4 દિવસ સુધી અશ્વોએ તેમના કર્તવ્યો બતાવતા દર્શકો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. આ મેળાની પૂર્ણાહુતિ પ્રસંગે 51,000 દીપ પ્રગટાવી મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 4 દિવસ સુધી જસરા ગામ ઘોડાઓની અણહણાટી અને લોકોના શોરબકોરથી છવાયેલું જોવા મળ્યું હતું. આ મેળાના અંતિમ દિવસે રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો. મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભુતભાઈ પટેલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, થરાદના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ દવે અને એમની આખી ટીમ એ દર વર્ષે અહીંયા અશ્વ મેળાની હરીફાઈ કરે છે. આખો બનાસકાંઠા જિલ્લો જાણે અહીંયા ઉમટે છે અને હકીકતમાં લોકમેળો શું હોય એનું દ્રશ્ય જો કોઈએ જોવું હોય તો પહેલાં ફોટામાં અને ચિત્રમાં જ જોતા, પરંતુ અહીંયા પ્રત્યક્ષ રીતે લોકમેળો જોઈ શકાય એવું જે આયોજન અહીંયા આગળ કરવામાં આવે છે. દર શિવરાત્રિના દિવસે બનાસકાંઠા જિલ્લો સારી ગાય સારી ભેંસ અત્યારે 24 લીટર દૂધ આપતી દેશી કાંકરેજી ગાય તૈયાર કર્યા પછી 25-26 લીટર સારું દૂધ આપતી મહેસાણી ભેંસ તૈયાર કર્યા પછી હવે અશ્વ પણ દુનિયાની અંદર સારા અશ્વ તૈયાર કરી શકાય એનું બીડું પણ બનાસકાંઠા જિલ્લાએ ઝડપ્યું છે અને ઘોડેસવારીના કાર્યક્રમથી એને એક પ્રોત્સાહન મળશે. હું આખી ટીમને અભિનંદન આપીશ અને આજે શિવરાત્રિના દિવસે સૌ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની હર હર મહાદેવ. રાજ્ય સરકાર પણ આની અંદર સહયોગ કરે છે, પરંતુ અહીંયા રાજ્ય સરકાર તો માત્ર સહયોગ કરે છે અને મેઇન કામ કરવાનું કામ એ તો ઘોડેશ્વર મેળા સમિતિ અને એના મિત્રો કરે છે. હું બધાને રાજ્ય સરકારને અને સમિતિને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું. આ બધા હોય, આમાં કોંગ્રેસ ભાજપ કંઈ ના હોય, બધા છે. કોંગ્રેસે છે ને ભાજપે છે ને આ લોકમેળો છે એટલે 18 આલમ અહીંયા હોય, બધા આવે, બધા પક્ષો. અને ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ જેના માધ્યમથી આ મેગા શોનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એની પ્રવાસન સમિતિ ભાઈ મહેશભાઈ સમગ્ર ટીમ અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું કે આવા મેગા અશ્વ સ્ત્રોત્રોપથી જે કંઈ કાર્યક્રમો થાય છે સરકાર જેમાં સહયોગ આપે છે. આપણી અશ્વની સંસ્કૃતિ, અશ્વનું રક્ષણ, કેમલ હોય અને પાડાઓનું પણ જ્યારે પ્રદર્શન હોય ત્યારે જે કાર્યક્રમ થયો છે એ કાર્યક્રમને ખૂબ શુભેચ્છાઓની સાથે સાથે સમગ્ર પંથકમાંથી આખા જિલ્લામાંથી આ મેળો માણવા માટે આ અશ્વને નિહાળવા માટે 18 તારીખથી પ્રજાનો પ્રવાહ આવી રહ્યો છે. અહીં પણ મારા બધા જ આગેવાનોને આજે ભાઈ નોંધ્યા છે અને એ બધાને નોંધીને મોટી સંખ્યામાં જે ઇનામ વિતરણ થશે એમાં ભાગ લેશે ત્યારે બધાને ખૂબ ખૂબ